લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ જો થતો હોય તો તે બાંકડાની ગ્રાન્ટમાં થાય છે. તેનો વધુ એક કિસ્સો રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં બહાર આવ્યો છે. રામનગરની સોસાયટીમાં ઘરના ટેરેસ પર બાંકડા મૂકી દેવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાર્તો વાયરલ થવા પામ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના બાંકડા જે રીતે કોર્પોરેટર અને કોર્પોરેટરના સગા તથા ખાનગી દુકાનોમાં જોવા મળી રહ્યા છે, તેના કારણે લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ બાંકડાની ગ્રાન્ટનો થાય છે તે બહાર અત્યારે આવી રહ્યું છે. પાલિકા દ્વારા જે બાંકડા મુકાયા છે તેના સ્થળની તપાસ કરાય તો બાંકડા ફાળવણીમાં કૌભાંડ થયવાનું ચાડી ખાઈ રહી છે. આ પહેલાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પાલિકાની ગ્રાન્ટના બાંકડા ટેરેસ પર ચડાવી દીધા હતા. ત્યારબાદ ડીંડોલી વિસ્તારમાં આવેલા શ્રદ્ધા સોસાયટીમાં કોર્પોરેટરના સગાના ઘરે ટેરેસ પર બાંકડા મુકાય હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ પણ પાલિકાની નબળી કામગીરીના કારણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બોક્સ ક્રિકેટ અને રેસ્ટોરન્ટના વેઇટિંગ એરિયામાં સુરત મહાનગરપાલિકાના બાંકડા મૂકી દેવાયા હતા. ત્યારે હવે રાંદેર ઝોનના રામનગર વિસ્તારમાં મોજે જહાંગીરાબાદમાં આવેલા અંબિકાનગર સોસાયટીના એક મકાનના ટેરેસ પર બાંકડા પહોંચી જવા પામ્યા છે. આ બાંકડાનો પણ વિડીયો વાયરલ થયો છે અને જે રીતે ટેરેસ પર બે બાંકડા વચ્ચે ટેબલ મુકાયા છે તે જોતા પાર્ટી માટે ઉપયોગ થયો હોવાની ચર્ચા થઈ રહી છે. જનરલી સુરત મહાનગરપાલિકાની સદસ્યોની ગ્રાન્ટમાંથી શહેરીજનોને બાંકડાની સુવિધા આપણે પૂરી પાડતા હોઈએ છીએ, પરંતુ આજરોજ મળેલ ફરિયાદ અનુસાર કેટલાક ઇસમોએ આ બાંકડાનો પોતાના ખાનગી ઉપયોગ માટે પોતાની ટેરેસ પર લઈ ગયા હતા, જેના કારણે સુરત મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં લાગતા વળગતા કર્મચારી અને અધિકારીઓને જાણ કરી આ બાંકડા તુરંત નીચે ઉતારવામાં આવે અને એનો કબજો લેવા માટે જરૂરી આદેશ કરવામાં આવ્યો છે. કોણ હોઈ શકે છે, કઈ રીતે બાંકડા મેળવ્યા તે લોકોએ? જનરલી એ તપાસનો વિષય છે, પરંતુ 2022માં જ્યારે અમારી પાસે અંબિકાનગર સોસાયટીમાંથી બાંકડા માટેની રજૂઆત આવી હતી કે અમને 5 બાંકડા જોઈએ છે, તેમાંથી અમે મારી ગ્રાન્ટમાંથી 2 બાંકડા આપવામાં આવ્યા હતા અને એમનું એવું કહેવું છે કે એ બાંકડા પહેલાં નીચે મૂક્યા હતા અને પછી કોઈ કારણસર અમે ઉપર લઈ ગયા છે, એવું એમનું એમના તરફથી વાત મળી છે. એમને પણ મેં જરૂરી આદેશ આપ્યા છે કે કોઈ પણ હિસાબે આ બાંકડા નીચે ઉતારી લેવામાં આવે અને એનો સોસાયટીનો લાભ લઈ શકે તે રીતે મૂકવામાં આવે. સોશિયલ મીડિયા પર બાંકડા જોતા તે બાંકડા કોર્પોરેટર કુણાલ સેલરની ગ્રાન્ટમાંથી મુકાયા હતા. આ માટે સોસાયટી તરફથી બાંકડાની માંગણી કરતો પત્ર પણ લખાયો છે. સોસાયટીને પહેલાં બાંકડા લોકોના ઘરના ટેરેસ પર કેવી રીતે પહોંચી ગયા તે તપાસનો વિષય બનવા પામ્યો છે અને કઈ પાર્ટી યોજાય છે તે આપણે વિચારવું રહ્યું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.